नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपणे एक्सरसाइज जोईए। आ एक्सरसाइज तमने कॉम्पिटिटिव एक्जाम तमारी जी नीट अने गुजकेटनी अंदर उपयोगी थाय एवी छे। आ एक एक्सरसाइज समझो तो आने पछी बीजी एक्सरसाइज हूँ तमने आपीश, अथवा तो केवी रीते मॉडिफिकेशन करी अने पूछी शकाय ए पण तमने समझावुं। एक्सरसाइज छे कि भाई आकृति में दर्शाया प्रमाणे डी जेटली बाजूनी लंबाई वाला, बराबर डी जेटली बाजूनी लंबाई वाला चौरसना शिरोबिंदुओ ए बी सी अने डी पर अनुक्रमे प्लस क्यू माइनस क्यू प्लस क्यू अने माइनस क्यू बिंदुवत विद्युत भारो गोठवामां आवेला छे। आपणने आकृति में दर्शावी दीधुं के भाई ए बी सी अने डी शिरोबिंदु आपणने आपेला छे अने आ दरेक बिंदुओ पर विद्युत भारो आपणने आपेला छे। અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ। હવે અહીંયા કેવી રીતે મોડિફાય કરીને તમને પૂછી શકાય એક્ઝામની અંદર? તો અહીંયા એ બિંદુએ વિદ્યુત ભાર છે ત્યાં કોઈ બીજો બે માઇક્રો કુલમ, અહીંયા બી બિંદુએ માઇનસ ફોર માઇક્રો કુલમ, અહીંયા સિક્સ માઇક્રો કુલમ, અહીંયા માઇનસ ટેન માઇક્રો કુલમ, એવા વિદ્યુત ભારોનો ચાર્જ તમને આપી દીધેલો હોય, બરાબર, અને આગળ પછી કીધેલું હોય કે આટલા બિંદુઓથી વિદ્યુત ભારોની ગોઠવણી કરવા માટે કરવું પડતું કાર્ય શોધો। આપણે કાર્ય મેળવવાનું છે, તો કાર્ય ક્યારે થાય કે બધા જ વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા વડે થતું સ્થિતિ ઉર્જાઓનો સરવાળો, બરાબર। આવી રીતે આપણે જે છેલ્લે મેળવ્યું હતું કે સ્થિતિ ઉર્જા મેળવી નાખો બધા જ વિદ્યુત ભારોની, અને એ વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાનો બધા જ સ્થિતિ ઉર્જાનો સરવાળો કરી નાખો તો આપણને કુલ કાર્ય મળે। ઇઝ ઇટ ક્લિયર? તો આપણે એ જ કરવાનું છે। તો આપણને ખ્યાલ છે સ્થિતિ ઉર્જા બરાબર શું થાય, યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર। ઇઝ ઇટ ક્લિયર? હવે તમને એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતા પહેલા એક બીજી હજી આની અંદર થોડાક ઉતરીએ। સૌ પ્રથમ આપણે વિદ્યુત ભારને ઇન્ફાઇનાઇટ અંતરેથી અહીંયા લાવીએ તો કરવું પડતું કાર્ય શું છે, ઝીરો હશે। હવે વિદ્યુત ભારને લાવી નાખ્યા અહીંયા, તો વિદ્યુત ભારને અહીંયા લાવી નાખ્યા એટલે આના વડે કાર્ય તો આપણને ઝીરો મળી ગયો। હવે શું કરીએ, બી બિંદુએ માઇનસ ક્યુ વિદ્યુત ભારને ઇન્ફાઇનાઇટથી અહીંયા લાવીએ, જો બીજા વિદ્યુત ભારો અત્યારે નથી એવી રીતે ધારો તમે, બરાબર, સી અને ડી બિંદુએ વિદ્યુત ભારો નથી એવી રીતે આપણે ધારીએ, આ બી બિંદુએ માઇનસ ક્યુ વિદ્યુત ભારને લાવીએ તો પ્લસ ક્યુ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર અસર અહીંયા સુધી છે એવું ધારીએ, તો અહીંયા વિદ્યુત ભાર લાવેલા છે તો આમની અસર અહીંયા સુધી છે, તો અહીંયા કંઈક સ્થિતિ ઉર્જા હશે, તો યુ વન ટુ એમની સ્થિતિ ઉર્જા થાય, શું થાય, યુ વન ટુ, બરાબર। પ્લસ શું થશે, બીજા વિદ્યુત ભારને ઇન્ફાઇનાઇટ અંતરેથી લાવીએ એટલે કે બીજા એટલે ત્રીજા સી બિંદુએ લાવીએ પ્લસ ક્યુ વિદ્યુત ભારને, એટલે કઈ કોની કોની અસર હેઠળ આવશે, કયા વિદ્યુત ભારની અસર હેઠળ આવશે, પ્રથમ દ્વિતીય બે આ બંને એટલે કે એ અને બી બિંદુએ રહેલા વિદ્યુત ભારોની અસર હેઠળ આ ત્રીજો વિદ્યુત ભાર આવશે, એટલે આની અસર હેઠળ પણ આવશે અને આની અસર હેઠળ પણ આવશે, એટલે કે બે બિંદુઓ વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા થશે, બરાબર, એટલે કે આના લીધે સ્થિતિ ઉર્જા અહીંયા અને આના લીધે સ્થિતિ ઉર્જા અહીંયા, ત્રીજા વિદ્યુત ભારને લાવીએ, ચોથા વિદ્યુત ભારને લાવીએ અહીંયા ડી બિંદુએ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે તો કોની કોની અસર હેઠળ આવશે, આ ત્રણેય વિદ્યુત ભારની અસર હેઠળ આવશે, બરાબર। તો બધાની સ્થિતિ ઉર્જા મેળવીને પછી સરવાળો કરીએ, પણ અહીંયા તમને બીજા મટીરિયલની અંદર તમને કાર્ય મેળવીને પછી વિદ્યુત સ્થિતિમાન, કારણ કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી, કે જે તે બિંદુ વિદ્યુત સ્થિતિમાન મારે અહીંયા કાર્ય મેળવું તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન મેળવવું પડે, ક્યુ વનને લીધે અહીંયા, પછી ક્યુ ટુને લીધે અહીંયા, ક્યુ થ્રીને ક્યુ વનને લીધે ક્યુ ફોરે, બરાબર, તો આવા વિદ્યુત સ્થિતિમાન મેળવવા પડશે, પછી જે છે બધા જ વિદ્યુત ભારોનો ગુણાકાર કરી અને કાર્ય મળે, પણ એ બહુ લાંબી પ્રોસિજર છે, એ માથાકૂટવાળું અને ભૂલાઈ જાય એવું છે, એની કરતાં તમને સહેલી રીત સાવ યાદ કરાવી દઉં। તો હવે આપણે શું મેળવવાનું છે કે ભાઈ આ બી બિંદુએ વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવી છે, શું થશે, કોને લીધે, ક્યુ વનને લીધે બી બિંદુએ, કોનો, માઇનસ ક્યુનું, તો શું થશે, ક્યુ વન, ક્યુ વન એટલે આપણે પ્લસ ક્યુ લઈ લઈએ, ક્યુ ટુ એટલે કોણ થયું, માઇનસ ક્યુ, બરાબર, આની સ્થિતિ ઉર્જા, બરાબર, આને લીધે અપોન આર એટલે બંને વચ્ચે અંતર શું છે, ડી થયું। એવી જ રીતે અહીંયા લેવું હોય તો શું થશે, ક્યુ વન, ક્યુ વન એટલે પ્લસ ક્યુ, પ્લસ માઇનસ પ્લસ ક્યુ ઇન્ટુ ક્યુ ટુ કોણ છે, પ્લસ ક્યુ ઇન્ટુ પ્લસ ક્યુ અપોન અંતર એટલે બંને વચ્ચે અંતર, તો મારે આ વિકર્ણની લંબાઈ મેળવવી પડશે કે નહીં, ખબર પડી કે નહીં, તો વિકર્ણની લંબાઈ આપણે પહેલાં જે છે એ મેળવી નાખીએ પછી આપણે આગળ વધીએ, તેથી શું થાય, ધારો કે આ વિકર્ણની લંબાઈ એ સી છે, બરાબર,
आटला विकर्णनी लंबाई मेळवी पड़े। हवे जो तमे विचारो ए बी अने सी, ए बी अने सी काटकोण त्रिकोण थई गयो 90 डिग्री बनी जशे ने, तो आ ए सी कर्ण थई गयो, आ बने बाजू थी गई काटकोण त्रिकोण थी गए पायथागोरस प्रमेय की मदद से शू थी सके ए सी स्क्वेर इज इक्वल टू ए बी स्क्वेर प्लस बी सी स्क्वेर थी सके। ए सी स्क्वेर तो आपणे मेळवानुं छे, ए बी स्क्वेर बराबर शू आपणे आप्युं छे, सॉरी अहींया ए बी स्क्वेर बराबर डी आपणे आप्युं छे, डी स्क्वेर प्लस बी सी बराबर शू आप्युं डी एटले पण डी स्क्वेर, तेथी ए सी स्क्वेर बराबर शू थाय टू डी स्क्वेर। आपणे तो ए सी बराबर मेळवानुं छे तो शू थशे अंडर रूट टू इंटू डी, तो आ एसी ने अपने मिली गई अंडर रूट टू इंटू डी, आटली जेटली लंबाई है एटली लंबाई आ डी सी बी डी नी हे बराबर, तो ये अपने मेळवानी बीजी वक्त थशे नहीं। हवे आपणे आगळ एक्सरसाइज गणीए तो आपने ख्याल छे भाई स्थिति ऊर्जा यू इज इक्वल शू थाय के क्यू वन क्यू टू अपोन आर। आपणे एक विद्युत भारनुं ध्यान राखवानुं, एक अंतरनुं ध्यान राखवानुं। आगे वधीए चलो थतुं कार्य, तेथी थतुं कार्य डबल्यू इज इक्वल टू स्थिति ऊर्जा नो सरवाळो थशे ने, तो कई कई स्थिति ऊर्जा प्लस क्यू विद्युत भार इन्फाइनाइट अंतरे थी अहीं लावी नाखाशे, जो प्लस क्यू विद्युत भार लावीए छीए त्यारे कोई बाह्य बल छे नहीं, थतुं कार्य जीरो छे एटले अहींयानुं कार्य नहीं मळे आपणने बराबर। हवे आनी विद्युत क्षेत्र रेखाओ छे एटले हवे इन्फाइनाइट अंतरे थी माइनस क्यू विद्युत भार लावीए छीए, तो माइनस क्यू विद्युत भार अहींया लावीए छीए, तो अहींया कई स्थिति ऊर्जा एमनी हशे बराबर, तेथी शुं थशे U અને 1 નામ આપી દો અને બીજું બે બિંદુ નામ આપી દો 1 2 બરાબર ખ્યાલ આવે છે, U 1 2 પ્લસ કયા વિદ્યુતભારને લાવું છું, હવે ત્રીજા વિદ્યુતભારને લાવું છું, તો અહીંયા ત્રીજા વિદ્યુતભારને લાવું છું, તેથી શું થશે U 1 3 અને ચોથા વિદ્યુતભારને લાવું છું ત્યારે શું થશે પ્લસ U 1 4। આટલી ખબર પડી, એક જ વિદ્યુત ભારને આને ફિક્સ રાખીએ આપણે પ્લસ ક્યુ એ બિંદુએ છે એમને ફિક્સ રાખીએ, બાકી બધાને જે છે વારાફરતી લાવીએ, આ તો ફક્ત ખાલી એ બિંદુએ રહેલા પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે જે તે આર અંતરે સ્થિતિ ઉર્જા મળી બરાબર, પણ આપણા માઇનસ ક્યુ ની અસર હેઠળ પ્લસ આવડા સી બિંદુએ રહેલો વિદ્યુત ભાર હશે, માઇનસ ક્યુ ની અસર હેઠળ રહેલો આ ડી બિંદુએ રહેલો વિદ્યુત ભાર હશે, એવી જ રીતે આ વિદ્યુત ભાર હશે બધાની અસર હેઠળ, તો એમની પણ સ્થિતિ ઉર્જા મેળવી પડશે ને, તો શું કરવાનું જો યાદ રાખવાનું, આ પહેલા શું કરવાનું U 1 2 U 1 3 U 1 4 મેળવી લીધી, પહેલો વિદ્યુત ભાર ફિક્સ થઈ ગયો, હવે બીજા વિદ્યુત ભારને ફિક્સ કરી દઈએ શું થશે U, આને લીધે અહીંયા હશે U 2 1 થાય ને, પણ U 2 1 એટલે 1 2 આવી ગઈ એટલે બીજી એક ને એક જ મળે, બીજી વખત એની મેળવવાની નહીં, કારણ કે અગાઉ આપણે મેળવી લીધી છે U 1 2, U 1 2 મેળવો કે U 2 1 મેળવો બંને એક જ થઈ ગઈ, એટલે આ આપણે આ પેર આવશે નહીં, એટલે કે બીજા વિદ્યુત ભારને લીધે બાકીની કોણ કઈ રહી U 2 3, U 2 3 છે કે નથી, ઓકે તો પ્લસ U 2 3 ખબર પડી ને, કારણ કે આ બી બિંદુએ રહેલો વિદ્યુત ભાર છે એની અસર હેઠળ કોણ આવશે, સી બિંદુએ રહેલો વિદ્યુત ભાર અને ડી બિંદુએ રહેલો વિદ્યુત ભાર, હવે આની અસર હેઠળ કોણ છે આવડવા, એટલે આ અહીંથી સ્થિતિ ઉર્જા કેટલી થશે U 2 4 પ્લસ U 2 4 ઇઝ ઇટ ક્લિયર, એટલે આને ફિક્સ કરી દીધો આને ફિક્સ કરી દીધો, હવે કોનો વારો આવ્યો સી બિંદુને ફિક્સ કરી દઈએ, સી બિંદુને ફિક્સ કરી દઈએ, કોણ કોણ એની અસર હેઠળ છે, સી બિંદુની અસર હેઠળ કોણ કોણ છે, એક તો એ બિંદુ રહેલો વિદ્યુત ભાર એટલે શું થાય યુ 31 31 છે, ઓકે 13 છે આવી ગયું, એક ને એક થઈ ગયું, પ્લસ યુ 32 23 પણ આવી ગયું છે, એટલે આ પણ આ પેર પણ આવી ગઈ, હવે શું આવશે સી સી 34 સી 34 છે નથી ગઈ, ઓકે પ્લસ યુ 3 4 એટલે કે ત્રીજો વિદ્યુત ભાર છે એની અસર હેઠળ ચોથો વિદ્યુત ભાર પણ આવશે, એટલે આખું તંત્ર જે છે એકબીજાની સ્થિતિ ઉર્જાનો સરવાળો આપણને મળી ગયો, હવે આમાંથી કોઈ બાકી નથી રહ્યો, હવે ચોથાને તમે ગયા ચોથાને ફિક્સ કરી દો તો બાકી રહી ગયું, આને ફિક્સ કરી દઈએ આની અસર હેઠળ કોણ કોણ છે, પહેલો તો યુ 41 41 આવી ગયું 14, પછી યુ 42 24 આવી ગયું, યુ 43 34 આવી ગયું, કારણ કે એક ને એક જ મળશે ને તો ડબલ થશે પાછી એમનો સરવાળો એક ને એક જ થશે, ઇઝ ઇટ ક્લિયર, તો હવે આવી રીતે તમારે યાદ રાખવાનું, ત્યારે થિયરી આપણે ત્રણ બિંદુ વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા મેળવી હતી,
ત્યારે મેં તમને થોડુંક બેઝિક વાત કરી કે ભાઈ આવી રીતે આપણે કરશું આગળ. તો આ એક્સરસાઇઝ સમજ એટલે તમને વધારે આઈડિયા આવી ગયો હશે કે ભાઈ સ્થિતિ ઉર્જા કોઈ પણની મેળવવાની કઈ. તો એક વિદ્યુતભાને ફિક્સ કરી દેવાનો, બાકી બધા લઈ લેવાનું, પછી બીજા વિદ્યુતભાને ફિક્સ, બાકી બધાને લઈ લેવાનો. પણ એકને એક રિપીટ થવી જોઈએ નહીં, એ પેર પાછી રિપીટ થવી જોઈએ નહીં. આપણને ખ્યાલ છે સ્થિતિ ઉર્જા બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર, ઇઝ ઇટ ક્લિયર? તો આપણે પ્રથમ વિદ્યુત ભાર યુ વન ટુ આમને આપણે મેળવી કે ક્યુ વન એટલે કોણ થયો પ્લસ ને ક્યુ ટુ એટલે માઇનસ, પ્લસ ક્યુ માઇનસ ક્યુ અપોન આર, બંને વચ્ચે અંતર કેટલું છે ડી. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડે છે ને બરાબર? આ મળ્યું છે યુ, આ મળે છે યુ વન ટુ, પછી અહીંથી આ મળે છે, આટલી મળે છે યુ વન થ્રી, યુ વન થ્રી બરાબર. બધાની સ્થિતિ ઉર્જા મળે છે, હું અહીંયા દર્શાવી, આપણે બધાની નથી દર્શાવવી. પ્લસ યુ વન થ્રી એટલે કોણ આવ્યું? પહેલો વિદ્યુત ભાર અને ત્રીજો વિદ્યુત ભાર યુ વન થ્રી એટલે કોણ કોણ છે? પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ, એટલે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અંડર પ્લસ ક્યુ વિદ્યુત ભાર ના છેદમાં બંને વચ્ચે અંતર કેટલું મેળવી લીધું આપણે અગાઉથી મેળવી લીધું? અંડર રૂટ ટુ ઇન્ટુ ડી પ્લસ યુ વન ફોર, યુ વન ફોર એટલે પ્રથમ વિદ્યુત ભાર અને ચોથો વિદ્યુત ભાર, પ્રથમ પ્લસ ક્યુ અને ચોથો માઇનસ ક્યુ. એબીસીડી ન દર્શાવો અને વન ટુ થ્રી દર્શાવી દો તો પણ ચાલે. ને અહીંયા તમે એ વન ટુ લેખાને એ બી ને એ સી ને એ ડી ને એવી રીતે લખો તો પણ ચાલે બરાબર. વન ટુ થ્રી દર્શાવો તો તમને સરળતા વધારે રહે, એટલા માટે મેં અહીંયા વન ટુ થ્રી દર્શાવી દીધા છે. પ્લસ યુ ટુ ક્યાં વન, આ બે આવી ગયા વન ફોર, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, કે કે આવશે ને, પ્લસ કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ અપોન બંને વચ્ચેનું અંતર કેટલું છે ડી. પ્લસ યુ ટુ થ્રી, યુ ટુ થ્રી એટલે બીજો વિદ્યુત ભાર અને ત્રીજો વિદ્યુત ભાર, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ, કે માઇનસ ક્યુ ઇન્ટુ પ્લસ ક્યુ અપોન બંને વચ્ચે અંતર કેટલું છે ડી. છે ને બહુ ઇઝી. પ્લસ યુ થ્રી ફોર, યુ થ્રી ફોર, થ્રી ફોર ત્રીજો વિદ્યુત ભાર અને ચોથો વિદ્યુત ભાર, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, કે પ્લસ કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ અપોન બંને વચ્ચે અંતર કેટલું છે ડી ઇન્ટુ ડી. હજી બાકી છે યુ ટુ ફોર, બાકી રહી ગયા ને યુ ટુ ફોર બરાબર. તો હું આ યુ ટુ ફોરનું અહીંયા લઈ લઉં, સોરી ફોર દેટ, અહીંયા યુ થ્રીનું ટુ ફોર બાકી રહી ગયા. તો યુ ટુ ફોર એટલે કોણ થશે? માઇનસ ક્યુ અને માઇનસ ક્યુ, એટલે અહીંયા લઈ લો માઇનસ ક્યુ અને માઇનસ ક્યુ બંને વચ્ચેનું અંતર કેટલું થયું? ઓકે, હવે કોણ રહ્યું? યુ ટુ ફોર, યુ ટુ ફોર એટલે કોણ થયું? યુ ટુ ફોર બીજા બિંદુ રહેલો વિદ્યુત ભાર ને ચોથા બિંદુ એટલે માઇનસ ક્યુ પ્લસ કે માઇનસ ક્યુ માઇનસ ક્યુ અપોન બંને વચ્ચેનું અંતર કેટલું થશે? આ વિકર્ણની લંબાઈ થઈ એટલું જ થશે, અંડર રૂટ ટુ ઇન્ટુ ડી, અંડર રૂટ ટુ ઇન્ટુ ડી પ્લસ કે યુ થ્રી ફોર, યુ થ્રી ફોર પ્લસ ક્યુ માઇનસ ક્યુ, પ્લસ ક્યુ માઇનસ ક્યુ અપોન ડી. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડે છે કે નહીં? સાદરૂપ આપી દઈએ આપણે, કે કોમન કાઢી નાખો, હાલો જોઈએ કે કોમન કાઢી નાખો, પ્લસ ક્યુ માઇનસ એટલે માઇનસ ક્યુ સ્ક્વેર, કે અપોન ડી પણ કોમન કાઢી કઈ ને, કારણ કે બધી ડી છે જુઓ, એટલે કે અપોન ડી કોમન કાઢી નાખીએ, કાંઈ વાંધો નહીં. ભલે રા અહીંયા શું થશે? માઇનસ ક્યુ સ્ક્વેર અપોન ડી પ્લસ ક્યુ સ્ક્વેર અપોન અંડર રૂટ ટુ ઇન્ટુ ડી પ્લસ માઇનસ ક્યુ સ્ક્વેર અપોન ડી માઇનસ ક્યુ સ્ક્વેર અપોન ડી માઇનસ માઇનસ પ્લસ ક્યુ સ્ક્વેર અપોન અંડર રૂટ ટુ ઇન્ટુ ડી અને અહીંયા માઇનસ ક્યુ સ્ક્વેર અપોન ડી. ઇઝ ઇટ ક્લિયર? સેમ પદ છે, એમનો સરવાળો કરીએ, માઇનસ ક્યુ સ્ક્વેર અપોન ડી અહીંયા પણ છે, માઇનસ ક્યુ સ્ક્વેર અપોન ડી અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે, એટલે કેટલા પદ મળ્યા? ચાર પદ મળ્યા, એટલે શું થશે? ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ માઇનસ ફોર ક્યુ સ્ક્વેર અપોન ડી થાય ને,
कौन कौन वैध बाकी क्यू स्क्वेर अपॉन अंडर रूट टू डी अने क्यू स्क्वेर अपॉन अंडर रूट टू डी એટલે શું થાય टू क्यू स्क्वेर प्लस टू क्यू स्क्वेर अपॉन अंडर रूट टू इन टू डी इज इट क्लियर हवे डी कॉमन काढ नाखी आपणे અને થોડુંક સરવાળાના સંબંધમાં વ્યવસ્થિત દર્શાવી દઈએ એટલે કે અપોન ડી ઇન્ટુ ટુ ક્યુ સ્ક્વેર હા એ બીજું અહીંયા અંડર રૂટ છે અને અહીંયા ટુ છે એટલે આને અંડર રૂટ ટુ ઇન્ટુ અંડર રૂટ ટુ લખી શકાય ને અંડર રૂટ ટુ ઇન્ટુ અંડર રૂટ ટુ એટલે એક અંડર રૂટ જતા રહેશે પણ વધુ અંડર રૂટ ટુ એટલે અહીંયા થશે અંડર રૂટ ટુ ક્યુ સ્ક્વેર માઇનસ ફોર ક્યુ સ્ક્વેર અપોન ડી સોરી ડી કોમન કાઢેલા છે હજી આપણે ક્યુ સ્ક્વેર કોમન કાઢી નાખીએ એટલે વચ્ચે આપણી પાસે કે ક્યુ સ્ક્વેર અપોન ડી ઇન્ટુ અંડર રૂટ ટુ માઇનસ ફોર આ આપણને મળે છે કાર્ય જો આપણને અંતર આપી દીધેલું હોય અને વિદ્યુત ભારનો ચાર્જ આપી દીધેલો હોય તો આ સૂત્રમાં કાર્ય બરાબર કંઈક આપણને કેલ્ક્યુલેશન વાળી કિંમત મળે જૂલની અંદર હજી આને આગળ આપણે દર્શાવવું હોય તો અહીંયા દર્શાવી શકાય કેની કિંમત મૂકી શકાય અહીંયા આપણે લઈએ કેની કિંમત મૂકી શકાય વન અપોન ફોર પાય એપ્સાયલોન ઝીરો ક્યુ સ્ક્વેર અપોન ડી એટલે અહીંયા આવશે ઇન્ટુ ડી અને આ અંડર રૂટ ટુ અંડરરૂટ ટુ માઇનસ ફોર આવી રીતે પણ દર્શાવી શકાય નેગેટિવ હજી બહાર કાઢવું હોય તો પણ કાઢી શકાય તો ફોર માઇનસ અંડરરૂટ ટુ કોઈ પણ રીતે આ તમારો જવાબ આ પણ સાચો છે માઇનસ કોમન કાઢી લે માઇનસ ક્યુ સ્ક્વેર અપોન ફોર પાય એપ્સાયલોન ઝીરો ઇન્ટુ ડી હાઉસમાં ફોર માઇનસ અંડરરૂટ ટુ આ પણ તમારો જે છે એ જવાબ મળે એ પણ જે છે એ સાચો જવાબ કહેવાય હવે નેક્સ્ટ જોઈએ આનો જ તે એક્સરસાઇઝ કે શું કીધું કે આ ચોરસના મધ્ય કેન્દ્ર પર મધ્ય કેન્દ્ર અહીંયા હું નામ આપી દઉં ઈ મધ્ય કેન્દ્ર પર અન્ય એક બિંદુવત વિદ્યુત ભારને ગોઠવવા માટે અહીંયા કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર ધારો કે ક્યુ છે એમને ગોઠવવા માટે પ્લસ ક્યુ બિંદુવત વિદ્યુત ભારને ગોઠવવા માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડશે બરાબર વધારાનું કેટલું કાર્ય કરવું પડશે ડબલ્યુ આપણે જે છે એ મેળવવાનું છે કાર્ય વર્ક હવે આમાં આપણે કાર્ય વિદ્યુત સ્થિતિમાનનો ઉપયોગ કરીને આપણે કાર્ય મેળવીએ તો વિદ્યુત સ્થિતિમાન કાર્ય બરાબર એક રીતે શું હતું આપણી પાસે અથવા તો વિદ્યુત સ્થિતિમાન બરાબર શું હતું વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ક્યુ આમાં ડબલ્યુ સૂત્ર કરતા કરી નાખું ઇન્ટુ ક્યુ વી આમ થઈ શકે પણ આપણે સૌ પ્રથમ વિદ્યુત સ્થિતિમાન મેળવીએ કોને લીધે અહીંયા પ્લસ ક્યુ બિંદુ હતું વિદ્યુત ભારને લીધે આટલા અંતરે અંતર હું મેળવી નાખું આપણને ખ્યાલ છે આ કેટલું આખું આપણને આપેલું છે અંડર રૂટ ટુ ઇન્ટુ ડી આના ભાગ બે કરી નાખો એટલે મને આટલું અંતર મળશે તો એટલું અંતર શું થાય એ સી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટુ ઇન્ટુ અંડર રૂટ ટુ ઇન્ટુ ડી આવી રીતે છે તો એ ઈ શું થશે એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટુ બાય ટુ ઇન્ટુ ડી એટલે શું થાય ડી અપોન અંડર રૂટ ટુ તો આટલું જે અંતર મળે છે ડી અપોન અંડર રૂટ ઇઝ ઇટ ક્લિયર એટલે કે આવડવા તો એવી જ રીતે બી વિદ્યુત ભારથી ઈનું ઈ વચ્ચે ઈ સુધીનું અંતર ડી અપોન અંડર રૂટ ટુ છે આટલું ડી અપોન અંડર રૂટ ટુ આટલું ડી અપોન અંડર રૂટ ટુ અંતર આપણને મળી ગયું તો પ્લસ ક્યુ બિંદુ વિદ્યુત ભારનો ને લીધે ઈ બિંદુ વિદ્યુત સ્થિતિમાન મેળવીએ વી ઇઝ ઇક્વલ ટુ શું થાય વિદ્યુત સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ વી વન મેળવી વી વન ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન અપોન આર ક્યુ વન બરાબર શું લીધું પ્લસ ક્યુ એટલે શું થાય પ્લસ ક્યુ અપોન આર બંને વચ્ચે અંતર શું છે ડી અપોન અંડર રૂટ ટુ હું અંડર રૂટ ટુ ને અત્યારે ઉપર નથી લઈ જતો એમ રાખું એવી જ રીતે બી બિંદુ રહેલા વિદ્યુત ભારને લીધે શું થશે વી ટુ ઇઝ ઇક્વલ શું થાય વી ટુ ઇઝ ઇક્વલ કે ક્યુ અપોન આર એટલે કે માઇનસ ક્યુ અપોન આર તો આ બધાનો સરવાળો કરું બધા જ નો સરવાળો કરું તો મને વિદ્યુત કુલ વિદ્યુત સ્થિતિમાન મળે વી ઇઝ ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી પ્લસ વી ફોર બરાબર બધા જ નો વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો મળે તેથી અહીંયા
बीजा बिंदु विद्युत बाने लीधे ई एटले शुं थशे के माइनस क्यू अपॉन आर डी अपॉन अंडर रूट टू प्लस त्रीजा बिंदु रहेला विद्युत स्थितिमान रहेला विद्युत बाने लीधे स्थितिमान प्लस के प्लस क्यू अपॉन डी अपॉन अंडर रूट टू के क्यू प्लस चौथा बिंदु रहेला विद्युत बाने लीधे स्थितिमान के माइनस क्यू डी अपॉन अंडर रूट टू. इज इट क्लियर? थोड़ूक सादरूप आपी दीए एटले शुं थाय के क्यू डी अपॉन अंडर रूट टू माइनस के क्यू डी अपॉन अंडर रूट टू प्लस के क्यू डी अपॉन अंडर रूट टू माइनस के क्यू डी अपॉन अंडर रूट टू. इज इट क्लियर? शुं थशे? प्लस के क्यू माइनस प्लस के क्यू माइनस एट बधुज शू थाय कैंसल थी जाए बराबर ए शू थे कैंसल थी जाए वी इज इक्वल टू जीरो. केन्द्र पर स्थिति में शू मे बाकी बदा विद्युत भारों वे जीरो. आप शू मेवन के कार्य करव पड़ से डबल्यू इज इक्वल टू शू थाय परंतु डबल्यू इज इक्वल टू क्यू वी. वी तो जीरो से तेथी डबल्यू इज इक्वल टू क्यू इंटू जीरो तो शू थे जीरो. बट क्यू नॉट इज इक्वल टू जीरो एम लख तो लखी शक क्यू नॉट इज इक्वल टू जीरो कई चार्ज है. तो केन्द्र पर कोई बिंदुवत विद्युत भान ने लाव हो तो कार्य जे है जीरो थे. शा कारण? कारण के जो चार शिरोबिंदुओं पर अलग अलग विद्युत भारो है एक बीजा असरो त्या थशे ने अहीं कोई विद्युत भार लावो होय तो ए असर दर्शावशे ने एटले थतुं कार्य जे छे जीरो मळशे. तो अहीं एक्सरसाइज छे के बी बाजू धरावता समघनना दरेक खूणा पर समान माइनस क्यू वीजभारो मूकेला होय तो केन्द्र पर रहेला प्लस क्यू वीजभार पासे स्थिति ऊर्जा शुं मळे? एमसीक्यू आपणने दर्शावेला छे. हवे सौप्रथम आपणे शुं करशुं के स्थिति ऊर्जा समीकरण आपने खबर है कि स्थिति ऊर्जा यू इज इक्वल टू के क्यू वन क्यू टू अपॉन आर वन टू. तो आम आर वन टू एटले कि दरेक बिंदुवत विद्युत भारों वच्चे अंतर मेळववानुं थशे. आ दरेक विद्युत भारों वच्चे अंतर मेळववा माटे काटकोण त्रिकोण ए बी सी समघननी अंदर आपणे धारीशुं. अहीं ए सी नी लंबाई त्रिकोण ए डी सी नी मददथी मेळवशुं. त्यारबाद एसी नी लंबाई मळी गया बाद काटकोण त्रिकोण ए बी स्क्वेर इज इक्वल टू बी सी स्क्वेर प्लस ए सी स्क्वेर नो नियम नो उपयोग करी अने विकर्ण ए बी नी लंबाई आपणे मेळवीशुं. तेथी समघनना विकर्णनी लंबाई अंडररूट थ्री इंटू बी एटले के ए बी विकर्णनी लंबाई आपणने मळशे. परंतु आपणे अहीं दरेक बिंदुओं विद्युत भारथी प्लस क्यू विद्युत भार सुधीनुं अंतर मेळववानुं थाय तेथी दरेक समघनना दरेक शिरोबिंदुनु केन्द्रथी अंतर आर इज इक्वल टू अंडर रूट थ्री अप इंटू बी अपॉन टू एटलू थशे. कारण के आखा विकर्णना बे सरखा भाग पाड़ी दियो तो दरेक शिरोबिंदुथी केन्द्रमां रहेला विकर्ण सुधीनुं अंतर आपणने मळशे. एटले के दरेक बिंदुवत विद्युत भारनी स्थिति ऊर्जा आपणने के क्यू इंटू माइनस क्यू अपॉन आर जेटली मळे. अंतर तो सरखुं छे बंने वच्चेनुं अंडर रूट थ्री इंटू बी बाय टू. हवे आवा आठ बिंदुवत विद्युत भार होवाथी आपणे दरेक स्थिति ऊर्जा साथे आठ मल्टिप्लिकेशन करी नाखीए एटले आपणने आठ गणी स्थिति ऊर्जा मळे. एटले के दरेक आठ बिंदुवत विद्युत भारो वडे सेंटरमां रहेला विद्युत भार प्लस क्यू विद्युत भार पर स्थिति ऊर्जा यू इज इक्वल टू एट के क्यू माइनस क्यू अपॉन आर जेटलू मळे. अने आ बधानुं मल्टिप्लिकेशन करिए एटले छेल्ले आपणने आंसर मळशे स्थिति ऊर्जा यू इज इक्वल टू माइनस फोर क्यू स्क्वेर अपॉन अंडर रूट थ्री पाय एप्सिलॉन जीरो इंटू बी. जवाब ए आवशे.